वेलकम बैक। आगळ વધારીએ સમાચારના પ્રવાહને તો રાજકોટમાં રેલવે કર્મચારી યુનિયન અને પોલીસ વચ્ચે ઘર્ષણનો એક વિડિયો વાયરલ થયો છે। ગઈકાલે પડતર માંગને લઈને ડીઆરએમને ઘેરવા માટે કર્મચારીઓએ વિરોધ કર્યો હતો। વિરોધ કરવા જતા હતા ત્યારે મહિલા કર્મચારીને ધક્કો વાગતા જ સમગ્ર મામલો ગરમાયો હતો અને ઘર્ષણ સર્જાયો। ઘર્ષણ થતા પોલીસ અને કર્મચારી યુનિયન આમને સામે આવી ગયા હતા। आज विषय વધુ જાણકારી લઈશું। ફોનલાઈન પર ઉપસ્થિત છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જે રીતે કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયો હતો, શું હતો સમગ્ર મામલો? નરેન્દ્રસિંહ, છેલ્લા ત્રણ દિવસથી જે રેલવે કર્મચારી યુનિયન છે તે પોલરાની અલગ અલગ જે પડતર માંગણીઓ છે તેને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। છેલ્લા બે દિવસથી તેઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા અને ગઈકાલે આ જ પડતર માંગણીને લઈને જે ડીઆરએમ નો ઘેરાવ કરવા માટે તમામ કર્મચારી યુનિયન છે તે ડીઆરએમ ઓફિસ પહોંચ્યા હતા। દરમિયાન આજે એક કર્મચારી યુનિયનના એક મહિલા સદસ્ય છે તેમને પોલીસ દ્વારા ધક્કો મારતા આખો મામલો બિચક્યો હતો। જે કર્મચારી યુનિયન છે તેનો આક્ષેપ છે કે જે મહિલા પોલીસ સાથે ન હોવા છતાં જે મહિલા કર્મચારીને ધક્કો મારવામાં આવ્યો છે એને લઈને ઉગ્ર દેખાવો પણ ડીઆરએમ ઓફિસની બહાર કરવામાં આવ્યા હતા અને એસપી કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી હતી। કર્મચારી યુનિયન દ્વારા જે આ સમગ્ર મામલાને લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને પોતાની પડતર માંગણીઓનું તાત્કાલિકપણે નિવારણ કરવા માટેની પણ માંગ કરવામાં આવી હતી। જી, આભાર મોહિત સમગ્ર જાણકારી બદલ। તો જે રીતે પોલીસ કર્મચારીઓ અને રેલવે યુનિયનના કર્મચારીઓ પર સામસામે આવી ગયા અને ઘર્ષણ સર્જાયું હતું, જોકે આખરે મામલો થાળે પણ પડ્યો હતો।